હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ અપડેટ્સમાં. તો વિદ્યા સહાયકના ઉમેદવારોનું આંદોલનમાં વાલીઓનું સમર્થન મળ્યું છે. ઘણા બધા વાલીઓ દ્વારા ઘણી બધી રીતે સમર્થન કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે જો સપોર્ટ ન કર્યો હોય વિદ્યા સહાયક ઉમેદવારોને, તો તમારે સપોર્ટ કરવાનો જરૂર છે. અને પ્લીઝ 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 વધુ ને વધુ વિડીયોઝ બનાવીને શેર કરો. જેમ હાલ યુવરાજસિંહને છોડાવવા માટે આપણા વિડીયોઝ બનાવી રહ્યા છીએ, તેવી જ રીતે આમાં પણ વિડીયોઝ બનાવો અને શેર કરો, જેથી કરીને બધી જ માહિતી સૌ સુધી પહોંચી રહે. મિત્રો, જો કઈ રીતે વાલીઓ સપોર્ટ કરે હું તમને દેખાડી દઉં. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ખીમાણા પાદર ગામે અત્યારે 5 થી 8 ત્રણ શિક્ષકોની ઘટશે. આ સરકારે જે પાયાનું ભણતર કહી શકાય, પાયાનું ઘડતર કહી શકાય, એ પ્રાથમિક શાળાઓની અંદર અત્યારે જે શિક્ષકોની ઘટશે, તેના લીધે અમારા બાળકોનું ભાવિ ક્યાંક ખાડામાં ધકેલાઈ રહ્યું હોય, તેમના શિક્ષણ સાથે ક્યાંક ચેડા થઈ રહ્યા હોય, અને પ્રવાસી શિક્ષકો મૂકીને અમારી સાથે અન્યાય કરવામાં આવે છે. આ સરકાર જે અત્યારે ઘટતું પુરવાર કરવા માટે શિક્ષકોની જે ભરતી કરવામાં આવેલ છે તે તાત્કાલિક પૂર્ણ કરે. 12,500 શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે, તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે. અને જે વિદ્યા સહાયકો 15 દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે, ધરણા ઉપર છે, તેમની માંગ સ્વીકારવામાં આવે. અત્યારે અમારા બાળકો છે, તેમને 12 મહિના 2 વર્ષ તો આ કોરોનાની અંદર કાઢ્યા. છોકરોનું શિક્ષણ બહુ અત્યારે નેચી સ્તરે આવી ગયું છે. અને આ સરકારનું સૂત્ર મને એવું લાગે છે કે શિક્ષણ મંત્રી ક્યાંક એમના છોકરાને જે રીતે જોતા હતા એવી રીતે ના જુએ. અમારામાં ઈમાનદારી છે, અમારું ગામડું ઇજ્જત આબરૂથી સચવાયેલું છે, અને અમારે શિક્ષણની ખૂબ જરૂર છે. ત્યારે અમે અમારા બાળકોને આવી રીતે નથી જોઈ શકતા, અને અમારું શિક્ષણ જે ઉચ્ચસ્તરીય જાય. અને શિક્ષણ મંત્રીને જીતુભાઈ વાઘાણીને હું કહું છું કે તમે આ સરકારે કેટલી વખત પેપર ફોડ્યા, અમારી મોગ હોય, બાળકોની મોગ હોય, શિક્ષકોની મોગ હોય. અને ખરેખર તમે હું ડિજિટલ ગુજરાતની વાત કરતા હો, વિકાસશીલ ગુજરાતની વાત કરતા હો, ત્યારે અમારા શાળાના ઓરડાઓની ઉપર પતરા અત્યારે ફૂટેલા છે. તમે એક વખત આવી અને ગામડાની શાળાની અંદર આવીને જુઓ, અમારા ઘર આવીને તમે ચેક કરી દો અમારી પરિસ્થિતિ શું છે. અત્યારે તમે જે પ્રવાસી શિક્ષકોની ભરતી લાવી છે એ બંધ કરો. કાયમી માટે જે અત્યારે રોજગાર માંગી રહ્યા છે વિદ્યાર્થીઓ, એમને રોજગાર આપો. અને તમે આઉટસોર્સિંગ કરી અને જે અમારી સાથે ચેડા કરો છો ના કરો. અત્યારે ગુજરાત બેરોજગારીની અંદર ધકેલાઈ રહ્યું છે. તમારા બાળકોની હોય, અમારા વિદ્યાર્થીઓની અમારી માંગ પૂર્ણ કરવામાં આવે તાત્કાલિક ધોરણે. જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો વિદ્યા સહાયકો જે આંદોલનની ઉપર બેઠા છે એની અંદર અમે વાવ તાલુકાથી પૂરેપૂરું સમર્થન આપશું. જરૂર પડશે તો અમે બાળકોની સાથે આવશું અને વાલીઓ બધાએ અમે એમને સમર્થન આપીએ છીએ. પ્રવાસી શિક્ષકો.